કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો, સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, આજે આપણે બનાવશું ખૂબ જ ઝડપથી બની જતા ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર છુટ્ટા પૌવા. જોઈને જ મોંમાં પાણી આવી ગયા ને, તો જોઈએ એની રેસીપી. એક બોલમાં આપણે એક કપ ચોખાના પૌવા લેશું. એને આપણે 3 પાણીથી ધોઈ લેશું. પહેલી વખત આ રીતે પાણી નાખી થોડા પૌવાને હલાવી અને એ પાણીને આપણે કાઢી લેશું. ફરીથી બીજી વખત એમાં પાણી એડ કરશું. ફરીથી એમાં થોડો હાથ ફેરવી અને એ પાણીને પણ કાઢી લેશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે આપણે આ પાણીનું બોલ હટાવી લેશું અને એની જગ્યાએ એક થાળી મૂકી દેશું અને પૌવામાં ત્રીજી વખત પાણી એડ કરશું. ફરીથી પૌવાને થોડા હલાવી અને આ રીતે આપણે હાથથી કાઢી લેશું. પૌવાને નીચોવવાના નથી, બસ થોડું પાણી નીતારી અને થાળીમાં મૂકતા જશું. બધા પૌવાને આ રીતે થાળીમાં કાઢી લેશું. પૌવાને થાળીમાં કાઢી લીધા પછી પૌવાને આ રીતે આપણે છૂટા છૂટા કરી દેશું અને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટમાં આપણા પૌવા ફૂલીને સરસ છૂટા બની જશે. હવે આપણે એને સાઈડમાં રાખશું. પછી એક કડાઈમાં આપણે મોટી 3 ચમચી જેટલું તેલ લેશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં થોડા શિંગદાણા એડ કરશું. આ શિંગદાણાને આપણે તેલમાં શેકવાના છે. થોડીવાર આ રીતે ફેરવશું એટલે શિંગદાણા થોડા બદામી કલરના થાય, પછી આપણે શિંગદાણાને કાઢી લેશું. શિંગદાણા બદામી કલરના થાય ત્યાં સુધી શેકવાના છે. હવે આપણે એને કાઢી લેશું. પછી એ જ તેલમાં થોડી રાઈ એડ કરશું અને થોડું આખું જીરું એડ કરશું. રાઈ અને જીરું તતડી જાય એટલે આપણે એમાં થોડી વરિયાળી એડ કરશું, થોડી હિંગ એડ કરશું, થોડા મીઠા લીમડાના પાન એડ કરશું. પછી એમાં આ મેં એક ડુંગળીને ઝીણી સમારીને રાખી છે એને એડ કરશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડશું. હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ગેસને ધીમો કરી અને બધા મસાલા એડ કરશું. થોડી હળદર, થોડી આદુની પેસ્ટ, થોડી લીલા મરચાની પેસ્ટ. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું જેથી કોઈ મસાલા બળે નહીં. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું. 1 ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું. થોડો આમચૂર પાવડર એડ કરશું. થોડો સંચર પાવડર એડ કરશું. મિત્રો, સંચર પાવડર અને વરિયાળી સ્કીપ ના કરશો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ફરીથી એક વખત આપણે હલાવી લેશું જેથી કોઈ મસાલા બળે નહીં. 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખશું કારણ કે આપણે સંચર પાવડર પણ એડ કરેલો છે. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે પૌવાને કોરા થવા રાખ્યા હતા એ પૌવાને લેશું. 10 મિનિટમાં પૌવા આ રીતે સરસ ફૂલી અને છૂટા થઈ જશે. આ પૌવાને આપણે આમાં એડ કરી દેશું અને બરાબર મિક્સ કરશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પૌવા બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું. છેલ્લે આપણે જે શિંગદાણા સાતડીને રાખ્યા હતા એ 3 ચમચી એડ કરશું. થોડા દાડમના દાણા એડ કરશું. દાડમના દાણા જો હાજરમાં હોય તો એડ કરવા, નહીં તો ઓપ્શનલ છે. અને થોડા લીલા ધાણા એડ કરશું.
બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. મિત્રો, જો તમારે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરવો હોય તો આ સ્ટેજ ઉપર તમે છેલ્લે લીંબુનો રસ પણ એડ કરી શકો. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને સર્વ કરશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી, ચટપટા, મસાલેદાર, છૂટા છૂટા પૌવા. મિત્રો, આ રીતે પૌવા બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.